હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકાસ્વાદમાં. આજે આપણે વટાણા બટાકાનું રસાવાળું શાક બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એના માટે મેં આ ગેસ ચાલુ કરી એક કઢાઈ મૂકી દીધી હતી અને એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર 1/4 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. જીરું પણ આપણું તતડી ગયું છે તો એની અંદર 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું. હવે આની અંદર આપણે 200 ગ્રામ જેટલા લીલા વટાણા એડ કરીશું અને 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું. હવે એની અંદર મેં આ 2 મીડિયમ સાઇઝના બટાકાને છોલીને ધોઈ કાઢ્યા હતા તે એડ કરીશું. અને સાથે જ એક નાનું ટામેટું સમારીને લીધું તે એડ કરીશું. બીજું 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું અને 1 ટીસ્પૂન ધાણા જીરું. હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને બીજું 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. હવે આ બધું આપણે સારી રીતે હલાવી લેવાનું છે. હવે એની ઉપર ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર એને 10 મિનિટ સુધી ચડવા દઈશું. 10 મિનિટ પછી આપણે એક વખત એને ચેક કરી લેવાનું છે. આ રીતે બટાકું આપણે સાઈડ પર રાખીને એને તોડી જોવાનું. બટાકા આપણા બફાઈ ગયા છે તો એને આ રીતે થોડુંક ચમચાથી મેશ કરી લેવાના. આવું કરવાથી આપણો રસો થોડો ઘટ્ટ થશે. બસ આ રીતે 2 કે 3 મિનિટ હવે થવા દઈશું, પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. શાક આપણું થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને છેલ્લે આપણે આ રીતે લીલા ધાણા એડ કરીશું. આ રીતે હલાવી લઈશું. હવે આપણે આને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણું ઝટપટ બની જાય તેવું રસાવાળું વટાણા બટાકાનું શાક. એને તમે ભાખરી, પૂરી કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.